જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. લોકડાઉનમાં છેલ્લા દોઢ મહિનાથી બંધ વલસાડની જોધપુર સ્વીટ માર્ટમાંથી ખરીદેલી મીઠાઈમાંથી કીડા નીકળ્યા. આરસીસી બોક્સ નાખવાની કામગીરીને પગલે વલસાડનો રેલવે ઓવરબ્રિજ 1 જૂનથી 20 જૂન સુધી બંધ રહેશે. ગુજરાતમાં નાઇટ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો થયો. આવતીકાલથી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. નારગોલ માલવણ બીચ પર મૃત વહેલ તણાઈ આવી. 1991 બાદ અહીં વહેલ તણાઈ આવવાની બીજી ઘટના નોંધાઈ. હવે સમાચારો જોઈએ વિગતવાર. વલસાડમાં આવેલ જોધપુર સ્વીટ માર્ટની દુકાનમાંથી એક ગ્રાહકે મીઠાઈ ખરીદી હતી, જેમાંથી કીડા અને ઈયળ નીકળતા તેણે દુકાનદારને આ અંગે જાણ કરી હતી, જે બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડના કેબી મોલની સામે આવેલી જોધપુર સ્વીટ માર્ટની દુકાનમાંથી ગતરોજ ગ્રાહક મીઠાઈ લઈ ગયો હતો, જે મીઠાઈ પોતાની પત્નીને આપીને કામ અંગે બહાર આવ્યો હતો. ત્યારે પત્નીએ મીઠાઈ ખોલતાની સાથે જ મીઠાઈમાંથી કીડા અને ઈયળ નીકળ્યા હતા, જેથી ગ્રાહકે દુકાનદાર સાથે ભારે જીવાજોડી કરી હતી. સાથે જ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ જતાં લોકોએ ભારે ટીકા કરી હતી. જ્યારે વારંવાર દુકાનમાંથી સ્વીટ લેવામાં આવતી હોય તેમાં કીડા નીકળવાની અનેક બનાવો બન્યા છે, જે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ આ બાબતે દુકાનમાંથી સેમ્પલ લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં વલસાડ શહેરમાં બિનજરૂરી દુકાન બંધ હોય જેને લઈને કેટલાક દુકાનદારોને નુકસાન થવા પામ્યું છે, જેથી હાલમાં રાજ્ય સરકાર દ્વારા અમુક દુકાનો ખોલવાની જ પરવાનગી આપી હોય, જેથી દુકાનદારોએ દુકાન ચાલુ કરી છે. ત્યારે વલસાડના કેબી મોલની સામે જોધપુર સ્વીટ માર્ટ નામની મીઠાઈની દુકાન ગતરોજ આ દુકાનમાં સોએબ મલિક નામના ગ્રાહકે અલગ અલગ મીઠાઈની ખરીદી કરીને પોતાના ઘરે જઈને પત્નીને આપી હતી. સોએબ પોતે કામ અંગે બહાર આવ્યો હતો ત્યારે પત્નીએ મીઠાઈનો બોક્સ ખોલતાની સાથે જ મીઠાઈમાં કીડા જોવા મળ્યા હતા, જે અંગે પત્નીએ પતિને ફોન કરીને જણાવ્યું હતું કે મીઠાઈમાંથી કીડા નીકળ્યા છે, જેથી સોએબે તાત્કાલિક મીઠાઈ લઈને જોધપુર સ્વીટ માર્ટની દુકાનમાં જઈને દુકાન સંચાલકને જણાવ્યું હતું. મીઠાઈમાંથી કીડા નીકળ્યા છે ત્યારે દુકાન સંચાલકે ઉદ્ધતભરી વર્તન દાખવી દોઢ મહિનાથી દુકાન બંધ છે, આજે ખોલી છે તો કીડા તો હશે જ એવું જણાવ્યું હતું, જે બાદ સોએબ મલિકે સમગ્ર ઘટના અંગે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી હતી, જે બાદ આજરોજ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે જોધપુર સ્વીટ માર્ટ ખાતે છાપો માર્યો હતો અને વિવિધ મીઠાઈઓના તથા કીડા પડેલ મીઠાઈના સેમ્પલ લીધા હતા અને દુકાન માલિક સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારી વાત તો સાંભળો. એક મિનિટ ભાઈ, એક મિનિટ ના કાઢું, તમે બતાવો, એવું કઈ નથી. લાવો આજો. હા હા, અરે અરે અરે, આજો ને, આજો આજો, આ 4-4 5-5 ઈયર ચાલે છે અહીંયા. 1.5 મહિના દુકાન બંધ થા और 1.5 મહિને દુકાન બંધ હોને કે બાદ વો સાકલ સાફ સફાઈ કે અંદર સે અંદર કુછ કાઉન્ટર કે અંદર જો કીડી થી કીડી ઉસકે અંદર મીઠાઈ કે અંદર આ ગઈ. બીચ કે અંદર થી અંદર ઉસકે જો પર રાતા ને ઉસકે અંદર થી વો કાઉન્ટર બર્ફી કે અંદર ઘુસ ગઈ થી. સર મે કાઉન્ટર ખાલી થા મેરા, લેકિન કાઉન્ટર કે અંદર ભી પડા પડા અંદર કુછ કીડી ઈડી વગેરે એસા હે, તો વો કે 1.5-2 મહિને કે બાદ પડા રહેતા હે, ઉસકી વજહ સે ભી ઘુસતા રહેતા હે. કિરાય કો નહીં દિયા સર, કિરાય કો સર દેખા નહીં મેને ઉસકો. 1.5 મહિના નહીં, વો હલવા જો આતા હે ના, હલવે કે બીચ કે અંદર જો પટ્ટી રહેતા ઉસકે અંદર 15-20 દિન પહેલે ગયા, મહિના ભર લાવ છું. હલવા ઉસકે અંદર થા કાઉન્ટર કે અંદર, જબ એ કાઉન્ટર હલવા અંદર થા, બોમ્બે કા હલવા આતા હે, બદામી હલવા બોલતે હૈ, બોમ્બે કા ભી હલવા બોલતે હૈ ઇસકો, વો મેરે કાઉન્ટર કે અંદર 1.5-2 મહિના એસે હી પડા થા, બાકી કા મીઠાઈ સબ ખાલી થા, વો હલવે કે અંદર સે વો કીડી યા લક જો ભી હે વો નીકળી. વલસાડમાં ધરમપુર રોડ ઓવરબ્રિજ પર આરસીસી બોક્સ નાખવાની કામગીરીને કારણે 1 જૂનથી 20 મી સુધી ધરમપુર તરફના છેડાથી વલસાડ આવતા તમામ વાહનો પસાર થવા પર રોક લગાવવામાં આવી છે. વલસાડમાં ધરમપુર રોડ ઓવરબ્રિજ પર DFCCIL અંતર્ગત પ્રીકાસ્ટ RCC બોક્સ નાખવા માટે તારીખ 1 થી તારીખ 20/6/2021 સુધીના 20 દિવસ માટે ધરમપુર તરફના છેડાથી વલસાડ આવતા તમામ પ્રકારના વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેને કારણે હજારો ખાનગી અને પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોના વ્યવહારને ગંભીર અસર થશે. આ જાહેરનામાને લઈને વાપી ધરમપુર ડેપો તરફથી વલસાડ ડેપો આવવા માટે
અને વલસાડ ડેપોથી વાપી ધરમપુર ડેપો તરફ જવા માટેની એસટી બસને ગુંદલાવ ચોકડી બ્રિજની નીચે થઈને ડાયવર્ટ કરવાનો આદેશ વલસાડના વિભાગીય નિયામકે કર્યો છે. ધરમપુર રોડ ઓવરબ્રિજ 20 દિવસ સુધી બંધ રાખવાને કારણે વલસાડથી ધરમપુર તરફ જતા હજારો વાહન ચાલકોએ હવે ચીપવાડ અંડરપાસ થઈને ગુંદલાવ હાઈવે ઉપર પહોંચ્યા બાદ ધરમપુર રોડ ચોકડી થઈને ધરમપુર તરફ કે વાપી તરફ જવું પડશે. વલસાડ એસટી વિભાગની ધરમપુર વાપીથી વલસાડ ડેપો તરફ આવતી મિની બસોને ધરમપુર ચોકડીથી નેશનલ હાઈવે નંબર 48 થઈને ગુંદલાવ ચોકડી બ્રિજના નીચે ચીપવાડ અંડરબ્રિજ થઈને વલસાડ ડેપોમાં અને વલસાડ ડેપોથી વાપી ધરમપુર ડેપો તરફ જવા માટે મિની વાહનો ચીપવાડ અંડરબ્રિજ થઈ ગુંદલાવ ચોકડીથી બ્રિજના નીચે થઈને નેશનલ હાઈવે નંબર 48 થઈને ધરમપુર ચોકડી થઈ વાપી ધરમપુર ડેપો તરફ જવું પડશે. એસટી વિભાગના મિની વાહનો સિવાયની તમામ એસટી બસો દશેરા ટેકરી થઈને કુંડી ફાટક થઈને નેશનલ હાઈવે નંબર 48 થઈને ધરમપુર ચોકડી થઈ સંબંધિત ડેપોમાં અવર જવર કરશે. આ ડાયવર્ઝનથી વલસાડ ડેપોથી કુંડી ફાટક થઈ ધરમપુર ચોકડી રૂટ પર સંચાલિત સર્વિસોમાં એક તરફી 18 કિલોમીટરનો અને વલસાડ ડેપોથી ગુંદલાવ ચોકડીથી બ્રિજના નીચે થઈને નેશનલ હાઈવે નંબર 48 થઈને ધરમપુર ચોકડી રૂટ પર સંચાલિત સર્વિસોમાં એક તરફી 12 કિલોમીટરનો વધારો થશે. કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યુમાં લોકોમાં આંશિક રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરમાં 1 કલાકની રાહત આપીને કર્ફ્યુનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યના 36 શહેરમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યુની મુદત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યુમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરમાં 1 કલાકની રાહત આપીને કર્ફ્યુનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં હાલ 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રે કર્ફ્યુ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. કર્ફ્યુનો સમય જે રાત્રિના 8 થી સવારના 6 સુધીનો છે એને 18 મે સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે આ મુદત પૂર્ણ થતી હોવાથી મુખ્યમંત્રી રૂપાણીએ આજે રાજ્યના 36 શહેરમાં કર્ફ્યુના સમયમાં 1 કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે. રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલ કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યુ ધરાવતા શહેરોમાં 7 શહેરોનો ઉમેરો થયો છે. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યુ હતો. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ જેવી કે અનાજ કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહેશે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં હવે કેસ ઘટતા આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. 36 શહેરમાં શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી ગલ્લાને સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી અપાઈ છે, જેને કારણે વેપારીઓને રાહત થઈ છે. જો કે આ તમામ શહેરમાં રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. આ આદેશ 21 થી 28 મે સુધી અમલી રહેશે. સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર અને તમામ વેપાર સવારે 9 થી બપોરના 3 સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જીમ, સ્પા, સ્વિમિંગ પૂલ, ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમ વિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રખાઈ છે. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ 50% સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લિક બસ સેવા 50% મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટલ, રેસ્ટોરન્ટ સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકાશે, પણ માત્ર ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા આપી શકાશે. નારગોલ માલવણ બીચ નજીક મહાકાય મૃત વ્હેલ માછલી ઊંડા દરિયામાંથી તણાઈ આવી હતી, જેને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા. વલસાડ જિલ્લાના નારગોલ માલવણ બીચ પર બુધવારે એક મૃત વ્હેલનું અર્ધું શરીર કિનારે આવતા લોકોમાં અચરજ ફેલાયું હતું. દરિયા કિનારે ભરતીમાં વ્હેલનું મૃત શરીર તણાઈ આવ્યું હતું, જેને જોવા આસપાસના લોકોના ટોળા ઉમટ્યા હતા. નારગોલના માલવણ બીચ નજીક મૃત વ્હેલ માછલી ઊંડા દરિયામાંથી ભરતીના પાણીમાં તણાઈ આવી હતી. મહાકાય મૃત વ્હેલનું અર્ધું શરીર કિનારે આવ્યું હતું, જે ડીકમ્પોઝ હાલતમાં નારગોલના માલવણ બીચ અને માંગેલવાડ બીચ વચ્ચેના દરિયા કિનારે આવતા લોકોના ટોળેટોળા તેને જોવા આવી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને સ્થાનિક લોકોએ જાણકારી આપતા વન વિભાગની એક ટીમ ઘટનાસ્થળે આવી હતી.
वन विभाग की टीमें मृत व्हेलना मृतदेह प्राथमिक निरीक्षण कर वधु तपास हाथ धरी छे। उल्लेखनीय छे कि थोड़ा दिवसों पहला आज विस्तार में मृत डॉल्फिन मळी आवी हती। भूतकाळ में पण अनेक मृत डॉल्फिन मळवानी आ विस्तार में घटना बनी चूकी छे। तो वर्ष 1991 में नारगोलना दरिया किनारे 18 फूट लांबी व्हेल माछली तणाई आवी हती, जेनो हाड पिंजर आजे पण धरमपुर म्युझियम में साचवीने राखवामां आव्युं छे। जेना वर्षों बाद मृत व्हेलनुं अर्ध शरीर फरीवार आ दरिया किनारे जोवा मळ्युं छे। धरमपुरना लाकड़ोमाळथी बायोडीझलनो 37 લાખનો મુદ્દામાલ સાથે એસઓજીની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ધરમપુરમાં પેટ્રોલિંગ કરી રહેલ એસઓજી વલસાડ પોલીસને મળેલ બાતમીના આધારે કાકડકુવા પાસેથી આવી રહેલા બાતમી મુજબના બિલ વિનાના બાયોડીઝલ ભરેલા ટેન્કરને ઝડપી પડ્યું હતું। પોલીસે બાયોડીઝલના બિલ તેમજ આધાર પુરાવા માંગતા પકડાયેલા જામનગર જિલ્લાના ટેન્કર ચાલક મોહન મગનભાઈ પરમારે નહીં હોવાનું જણાવ્યું હતું। ટેન્કર ચાલક સાથે લાકડવાણ નાની વહિયાળ ફાટક પાસે ગયેલી પોલીસને ત્યાં હાજર મૂળ અમરેલી જિલ્લાના હાલ લાકડવાણ નાની વહિયાળ ફાટક પાસેના કિશન હરજીભાઈ શેલડિયાએ આ ફિલ્ટર મશીનમાં બેજ ઓઇલનું ફિલ્ટર કરી બાયોડીઝલ બનાવવામાં આવે છે એમ જણાવ્યું હતું। પોલીસે તેની પાસે બાયોડીઝલ બનાવવા અંગે આધાર પુરાવા તથા ગ્રામ પંચાયત અથવા અન્ય કોઈ સત્તાધિકારીના પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું, જેથી એસઓજી પોલીસે ₹10 લાખની કિંમતના ટેન્કર સહિત સ્થળ પરથી બાયોડીઝલ બનાવવાના મળી આવેલ આધાર પુરાવો બિલ વગરના ₹37,22,885 લાખના મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા બંને ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ટેન્કો, કેમિકલ, અલગ અલગ પ્રકારના મશીન, લોખંડના ટાંકા, જનરેટર મશીન, ઇલેક્ટ્રિક મોટર અને એ રીતે કુલ 37,22,000નો મુદ્દામાલ ત્યાં મળી આવેલ અને ત્યાં હાજર છે કિશનકુમાર, એને પૂછપરછ કરતાં આ જે જગ્યા છે અને આ બધું જે પ્લાનિંગ છે એ બધું ગુંજન જીતુભાઈ બેસાણીયાનું છે અને આ જે માલ છે એ ઇમરાનભાઈ મેમણ એ સપ્લાય કરે છે કાચો માલ અને ત્યાં આ જે પ્લાન્ટ બનાવેલો છે ટેમ્પરરી ત્યાં એનું પ્રોસેસ કરે છે આ લોકો અને બેઝ ઓઇલમાંથી બાયોડીઝલ બનાવવાની કામગીરી કરે છે। આ જે બેઝ ઓઇલ છે એ ગુંજન બેસાણીયા એ લાવતો હતો અને બેઝ ઓઇલને પ્રોસેસ કરી જુદા જુદા કેમિકલ સ્થળ પરથી મળી આવે છે, એ કેમિકલથી પ્રોસેસ કરી બાયોડીઝલ બનાવી અને આ જે નથી પકડાયેલ ઇમરાન એની સૂચના મુજબ એ જ્યાં કહેતો ત્યાં સપ્લાય કરવામાં આવતું હતું। એકાદ મહિનાથી આ કામગીરી ચાલુ હતી। આ બનાવમાં કુલ 4 આરોપીઓ સંડોવાયેલા છે અને 2 આરોપીઓ મળી આવેલ છે, 2 આરોપીઓ વોન્ટેડ છે, એમની પૂછપરછ કરી અને ખરેખર આ બાયોડીઝલ બનાવવાનું બેઝ ઓઇલ ક્યાંથી મેળવવામાં આવતું હતું, આની પ્રોસેસ કઈ રીતે કરવામાં આવતી હતી અને આ ક્યાં ક્યાં વિતરણ કરવામાં આવતું એ બાબતે તપાસ કરવામાં આવશે। વલસાડ જિલ્લામાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે। આવા સંજોગોમાં દર્દીને સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં 40 બેડનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ બાદ મ્યુકોરમાઇકોસિસનો કહેર વર્તાઈ રહ્યો છે। ફંગસથી થતી આ બીમારી કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દી અને મધુપ્રમેહના દર્દીને પોતાનું નિશાન બનાવે છે અને નાકથી થાય છે અને મગજ સુધી પહોંચી જાય છે, જેમાં દર્દીએ આંખ ગુમાવવી પડે છે અથવા ત્વરિત સારવાર ના મળે તો જીવ પણ ગુમાવવાની નોબત આવે છે। વલસાડ જિલ્લામાં પણ સામાન્ય લોકોને સારવાર મળી રહે તે માટે વલસાડ સિવિલ દ્વારા 40 બેડ સાથે વિશેષ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। હજુ ત્યાં એક પણ દર્દી નથી। વલસાડ જિલ્લામાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસો ધીમે ધીમે સામે આવી રહ્યા છે, જોકે મોટાભાગે લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ ખાનગી હોસ્પિટલમાં સારવાર ખૂબ ખર્ચાળ બની રહે છે। મધ્યમ વર્ગીય પરિવાર માટે મ્યુકોરમાઇકોસિસની સારવારને પહોંચી વળાય એમ નથી, કારણ કે દર્દીને રોજના 3,000 રૂપિયાના 1 ઇન્જેક્શન એવા રોજના 6 ઇન્જેક્શન આપવાના થતા હોય છે, જ્યારે અન્ય દવાઓ અને અન્ય ઇલાજનો ખર્ચ અલગ હોય છે। સિવિલમાં આ સારવાર શરૂ થતાં હવે સામાન્ય વર્ગના પરિવારને રાહત રહેશે। કોરોનાની મહામારી જેવી જ મ્યુકોરમાઇકોસિસે માજા મૂકી છે, ત્યારે દરેક જિલ્લામાં તેના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આવા સંજોગોમાં દરેક દર્દીને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ બની છે અને સરકારી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે વિશેષ વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વલસાડમાં 40 બેડની અદ્યતન સુવિધા સાથે વિશેષ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં જિલ્લાના 6 તાલુકામાંથી જો કોઈ દર્દી આવે તો તેને સારવાર મળી રહે। વલસાડ જિલ્લામાં થોડા દિવસ અગાઉ કુલ 17 મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવ્યા હતા, જેમાં મોટાભાગે લોકો વલસાડ અને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલમાં આવનાર દર્દીઓમાંથી પણ અનેક લોકોને ઓપરેશન કરીને આંખ કાઢી નાખવાની નોબત આવી ચૂકી છે, ત્યારે વલસાડના ડોક્ટર હાઉસ, કસ્તુરબા હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલમાં દર્દીઓ હાલ સારવાર હેઠળ છે।
वलसाड जिल्लामां सिविल हॉस्पिटलमां 40 बेड साथे म्युकोरमाइकोसिसना दर्दीओ माटे विशेष वोर्ड शरू करवामां आव्यो छे। વલસાડ ધરમપુર રોડ ઉપરથી રૂરલ પોલીસની ટીમે 10 કિલોમીટર સુધી બુટલેગરનો પીછો કરીને રૂપિયા 3.16 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે। વલસાડ અતુલ હાઈવે પરથી ધરમપુર રોડ વડલી પુલ પાસેથી વલસાડ રૂરલ પોલીસની ટીમે 10 કિલોમીટર સુધી પોલીસે બુટલેગર સાથે રેસ લગાવીને રૂપિયા 3.16 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી છે। સુરત રેન્જ એડી ડીજી ડોક્ટર રાજકુમાર પંડ્યાન, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ જલાની બુટલેગરોને પકડવાની રણનીતિના માર્ગદર્શનથી રૂરલ પોલીસ સ્ટેશનના PSI અમીરાજસિંહ રાણા તેમજ તેમની ટીમે બુટલેગરોને હાફતા કર્યા હતા। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ ગતરોજ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે સુરત તરફ દારૂ ભરેલી કાર જવાની હોય। જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ અતુલ હાઈવે નેશનલ હાઈવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે પસાર થતી XUV કાર નંબર GJ05JB5772 આવતા જોતા પોલીસે કાર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। કાર ચાલકે પોતાની કાર હંકારી મૂકી હતી। પોલીસે પણ કારનો પીછો કર્યો હતો। બુટલેગરે પોતાની કાર અબ્રામા ધરમપુર ચોકડી થઈને ધરમપુર રોડ ઉપર હંકારી મૂકી હતી જેથી પોલીસ અને બુટલેગર વચ્ચે રેસ લાગી હતી। જ્યારે બુટલેગરની કારનું ટાયર ફાટી જતા કાર થંભી ગઈ હતી। કારમાં બેસેલ બાજુની સીટ ઉપર બુટલેગર ભાગી છૂટ્યો હતો જ્યારે કાર ચાલક ઝડપાઈ ગયો હતો। પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા 3,16,880નો ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 1,008 મળી આવી હતી। જ્યારે પોલીસે કાર ચાલક વલસાડ તિથલ રોડ ગુજરાત હાઉસિંગમાં રહેતા મોહસિન નાસિર પઠાણ ઝડપાઈ ગયો હતો। જ્યારે માલ ભરાવનાર સુરતના આરિફ બંગાળી, આનંદભાઈ પટેલ, દીપક પટેલ તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। લોકડાઉનમાં છેલ્લા 1.5 મહિનાથી બંધ વલસાડની જોધપુર સ્વીટ માર્ટમાંથી ખરીદેલી મીઠાઈમાંથી કીડા નીકળ્યા। RCC બોક્સ નાખવાની કામગીરીને પગલે વલસાડનો રેલવે ઓવરબ્રિજ 1 જૂનથી 20 જૂન સુધી બંધ રહેશે। ગુજરાતમાં નાઇટ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો થયો। આવતીકાલથી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે। નારગોલ માલવણ બીચ પર મૃત વહેલ તણાઈ આવી, 1991 બાદ અહીં વહેલ તણાઈ આવવાની બીજી ઘટના નોંધાઈ। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।